સમાચારમાં આગળ વાત કરીએ તો ઉપલેટા પંથકમાં તાઉતે વાવાઝોડાએ ખેડૂતોની દશા બદલી નાખી છે. તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડાએ ઉપલેટા પંથકમાં કેળના પાકને તબાહ કરી નાખ્યો છે, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ મહામારી અને બીજી તરફ તાઉતે, જેને લઈને ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે આ નુકસાની અંગે ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખી સરકાર પાસે સહાયની માંગ કરી છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત પર જે રીતે વાવાઝોડાની આફત આવી હતી, તેના પરિણામ સ્વરૂપે વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારો, અનેક ઘરો અને અનેક ખેત પેદાશોને ભારે નુકસાન કર્યું છે. આવું જ નુકસાન રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ જોવા મળી રહ્યું છે. ઉપલેટા પંથકની અંદર બાગાયતી પાક એવા કેળાની ખેતી કરતા ખેડૂતોને વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે વાત કરવામાં આવે તો ઉપલેટા પંથકની અંદર અંદાજિત 100-125 વીઘાની અંદર ખેડૂતોએ કેળની ખેતી કરી હતી, જેમાં હાલ ભારે નુકસાની જોવા મળી રહી છે. બાગાયત ખેતી કેળાનું વાવેતર કરે છે. આમ તો ઉપલેટા તાલુકાની અંદરમાં 100-125 વીઘાનું વાવેતર છે. હવે આ પવનના હિસાબે જે વાવાઝોડું આવ્યું એના હિસાબે આ અટાણે બાગાયત ખેતી જે આ કેળા છે એ હાવ ધરાશાય થઈ ગયા છે. આમાં એક પાવલાનું પણ અમને ઉત્પાદન મળ્યું નથી અને ખર્ચા પણ લાખો રૂપિયાના ખર્ચા થઈ ગયા છે. હવે જો સરકાર શ્રી કંઈક વળતર આપે તો જ આમાં ખેડૂત બચી શકે એમ છે. અમે સરકારશ્રીને પત્ર પણ લખેલો છે કે કંઈક અમને વળતર આપો તો આમાં ખેડૂત જીવે, નકર આમાં ખેડૂતો પાયમાલ જ થઈ ગયા છે, માથે ઊભી અને રોવાનો જ વારો આવે એમ છે. તાજેતરમાં આવેલા વાવાઝોડાએ આ પંથકમાં કરવામાં આવેલ કેળની ખેતીને જમીન દોસ્ત કરી નાખી છે અને ખેડૂતોએ વાવેલા કેળના છોડ ઢળી પડ્યા છે અને સાથે જ તેમાં આવેલો મોલ પણ ખરી ગયો છે, જેના કારણે ખેડૂતોને આ તમામ છોડ અને મોલને ફેંકી દેવામાં આવી રહ્યો છે. આ કેળની ખેતી કરતા ખેડૂતોને ગયા વર્ષે પણ ભારે નુકસાન થયું હતું. કારણ કે ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષે લોકડાઉનના કારણે મહામહેનતે તૈયાર કરેલ કેળાના મોલની બજારમાં કોઈ પણ પ્રકારની લેવાલી નહોતી. ખેડૂતોને ગયા વર્ષે નિકાસમાં મહેનતના પ્રમાણમાં વળતર નહોતું મળ્યું. ખેડૂતોને નુકસાન સહન કરી કેળાનો વિકાસ કરવો પડતો હતો. ત્યારે વાત કરવામાં આવે તો આ વર્ષે પણ ખેડૂતોએ વાર્ષિક મહેનત અને લાખો રૂપિયાનો ખર્ચ કરી તૈયાર કરેલા મોલને વાવાઝોડાએ તહેસ નહેસ કરી નાખ્યો છે અને ખેડૂતોને વધુ કર્જદાર અને દેવાદાર બનાવી દીધા છે. તેથી ખેડૂતો હાલ માથે ઓઢીને રોઈ રહ્યા છે. અમે 2-3 વર્ષથી આ કેળાનું બગાયત ખેતીનું વાવેતર કરેલ છે તો પોરસાલ આ આપણે લોકડાઉનને હિસાબે અમને કાંઈ ભાવ કાંઈ મળેલ છે નહીં અને ઓણસાલ આ વાવાઝોડાને હિસાબે અમારે મોટી નુકસાની થયેલ છે અને કેળ પડી ગયેલ છે. તો અમે સરકારશ્રીને પત્ર લખી અને સરકારશ્રીને વિનંતી છે કે અમને કાંઈક સહાય મળે. વાવાઝોડાને કારણે ઉપલેટા પંથકના બાગાયતી પાક એવા કેળની ખેતી કરતા ખેડૂતોને નુકસાની થતા આ ખેડૂતોએ સરકાર પાસે આશાનું કિરણ હોય તેમ ભરોસા સાથે સરકારને પણ લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી છે અને ખેડૂતો પણ જણાવે છે કે ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે, ત્યારે આ સરકાર નુકસાની સામે સંવેદના દાખવી અને યોગ્ય વળતર ચૂકવશે તેવી આશા સાથે મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક સર્વે કરાવી અને વળતર ચૂકવવામાં આવે તેવી આશા સાથે સરકાર પાસે સહાયની પણ માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા.